અહીં આપણે રેશનલ એક્સપ્રેશન એટલે કે સમ્ય પદાવલીનું સાદો રૂપ આપીશું અહીં ન્યુમેરેટર અને ડિનોમિનેટરને આપણે જોઈ શકીએ તો ન્યુમેરેટર અને ડિનોમિનેટરના ફેક્ટર એટલે કે અવયવ શોધી તેમાંથી કોમન ફેક્ટર લઈ તેનું સાદો રૂપ આપી શકીએ હવે આ ક્વોડ્રેટિક એટલે કે દ્વિઘાત બહુપદી નથી કારણ કે x ની 4 ઘાત છે પરંતુ આપણે દ્વિઘાત બહુપદીમાં જોયું હતું કે જો આપણી પાસે x² 8x 7 હોય અને આના ફેક્ટર એટલે કે અવયવ શોધવાના હોય તો એવી કઈ બે સંખ્યા છે કે જેમનો ગુણાકાર કરીએ તો આપણને પ્લસ સાત મળે અને તેમનો સરવાળો કરીએ તો આપણને પ્લસ આઠ મળે તો મારા અનુમાન મુજબ તે બે સંખ્યા સાત અને એક છે આથી આના બરાબર એક્સ પ્લસ સેવન ઇન્ટુ એક્સ પ્લસ વન મળે અહીં આ એક્સ સ્ક્વેર છે આથી અહીં એક્સ મળે છે જો અહીં એક્સની ચાર ઘાત હોય તો અહીં આપણને એક્સનો વર્ગ મળે તો આના બરાબર લખી શકીએ એક્સ સ્ક્ર પ્લસ સેવન ઇન્ટુ એક્સ સ્કવેર પ્લસ વન તમે આને ઉકેલી શકો જો હું એ ઇક્વલ ટુ એક્સવેર ધારું તો મને આના બરાબર એ સ્કવેર પ્લસ એટ એ પ્લસ સેવન મળે અને તેના બરાબર આ પ્રમાણે એ પ્લસ સેવન ઇન્ટુ એ પ્લસ વન મળે અહીં આ વધુ ઘાતવાળી બહુપદી છે અને આ તેના કરતાં અડધા ઘાતવાળી બહુપદી છે અને અહીં આપણે x ની 2 ઘાત ની જગ્યાએ x ની 4 ઘાત લઈએ છીએ હવે આપણે ડિનોમિનેટર એટલે કે છેદના અવયવ શોધીએ અહીં આપણે 3x ને સામાન્ય અવયવ લઈએ તો આ પદને 3x વડે ભાગવું પડે હવે આ પદમાંથી આપણે 3x ને સામાન્ય અવયવ લઈએ તો 3x ની 5 ઘાત ને 3x વડે ભાગતા 3 ભાગ્યા 3 એટલે કે 1 થઈ જાય અને x ની 5 ઘાત ને x વડે ભાગતા આપણને x ની 4 ઘાત મળે ત્રણેક્સ ને ત્રણેક્સ વડે ભાગતા આપણને એક જવાબ મળે અહીં ન્યુમિરેટર અને ડિનોમિનેટરમાં કોમન ફેક્ટર મળતા નથી પરંતુ આના બરાબર આપણે જાણીએ છીએ કે આ ડિફરન્સ ઓફ સ્ક્વેર એટલે કે વર્ગોનો તફાવત છે જો મારી પાસે એ સ્કવેર માઇનસ વન હોય તો તેના બરાબર એ પ્લસ વન ઇન એ માઇનસ વન થાય આપણે આ a ની જગ્યાએ a ઇઝ ટુ એક્સ સ્કવેર લઈએ તો આ એક્સપ્રેશનને ફરીથી લખીએ તો ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્કવેર પ્લસ સેવન હવે આ એટલે કે વર્ગોનો તફાવત છે બરાબર હવે આપણને ન્યુમિનેટર અને ડિનોમિનેટરમાં કોમન ફેક્ટર x square પ્લસ વન અને x square પ્લસ વન મળે છે આથી આ બંને કેન્સલ થઈ જશે આના બરાબર x square પ્લસ સેવન ડિવાઈડ બાય મળે હવે કઈ કિંમત આગળ આ એક્સપ્રેશન અનડીફાઈન્ડ એટલે કે અવ્યાખ્યાયિત જોઈએ અહીં જો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હશે તો આ એક્સપ્રેશન અનડીફાઈન્ડ એટલે કે અવ્યાખ્યાયિત થશે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તે જ રીતે જો એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અથવા માઇનસ વન હશે તો આ એક્સપ્રેશન ઝીરો થઈ જશે તે જ રીતે જો એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ વન અથવા માઇનસ વન હશે તો આ એક્સપ્રેન એટલે ઝીરો ન મળે કારણ કે જો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અથવા પ્લસ વન લઈશું તો તેનો વર્ગ કરતા આપણને પ્લસ જવાબ મળશે આથી પ્લસ જવાબ મળતા આ બંને સંખ્યાને આપણે ઉમેરીએ છીએ આથી આ પદ ક્યારે આ એક્સપ્રેશનને ને એટલે કે અવ્યાખ્યાયિત નહીં કરે આથી આ બંનેને આપણે કેન્સલ કરી શકીએ આથી આ એક્સપ્રેશન અને આ એક્સપ્રેશન સમાન મળે હવે આ શરત એટલા માટે લખવી પડે કારણ કે કોઈ એમ પૂછે કે એક્સની કઈ કિંમત આગળ આ એક્સપ્રેશન અવ્યાખ્યાયિત થશે તો આપણે કહી શકીએ કે જો એક્સ ઇઝ ટુ ઝીરો હશે તો આ ડિનોમિનેટર આપણને ઝીરો મળશે તે જ રીતે જો એક્સ ઇઝ ટુ પ્લસ વન અથવા માઇનસ વન હશે તો આ ડિનોમિનેટર ઝીરો થઈ જશે અને તેના કારણે આ એક્સપ્રેશન અનડીફાઈન થશે હવે આપણે આ ડિનોમિનેટરમાં આ બંનેને ગુણીએ તો આના બરાબર એક્સ પ્લસ સેવન ડિવાઈડ બાય થ્રી એક્સ એક્સ એટલે કે થ્રી એક્સ ક્યુબ માઇનસ થ્રી એક્સ ઇન્ટુ વન એટલે કે થ્રી એક્સ મળે એલ્જેબ્રિક રીતે આ બધા એક્સપ્રેશન સમાન છે